अस्सलामु अलैकुम विद्यार्थी मित्र, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। आजे तारीख 21/1/2021 वार गुरुवार। आजे आपणे धोरण 5 गणित विषय में प्रकरण नंबर 12 स्मार्ट चार्ट्स एनो बीजो भाग जोईशुं। एना पहेलाना तासमां आपणे आज प्रकरणमां आवृत्ति वितरणनो कोष्टक अने एना दाखला जोई गया हता। हवे आपणे आगळ जोईशुं। महावरो शाळा समय पछी। तमारा 10 मित्रों ने पूछो कि शाळा छूटिया पछीना समय में तेओने शू करवू सौथी वधु पसंद छे तेनी विगत कोष्टक में नोंधो। बराबर, शाळा छूटिया पछी तमने शू शू करवू, कई कई प्रवृत्ति करवी गमे छे एनू कोष्टक तमारे बनावानू छे। तो अहीं तमने कोष्टक देखाय छे, शाळाना समय पछी तेओने शू करवू गमे छे अने विद्यार्थीओनी संख्या। तो आ प्रवृत्ति सिवाय तमे बीजी प्रवृत्ति पर लखी शको छो, जेवी रीते टीवी जोवू 4 विद्यार्थीओने, तो एनाथी वधारे के ओछा पण होई शके। तो तमारी जे प्रवृत्ति छे एना हिसाबे तमारे अहीं संख्या लखवानी रहेशे। फूटबॉल रमवू एमां 1 छे, पछी वार्तानी चोपड़ीओ वाँचवी 1, गृह कार्य करवू 2, क्रिकेट रमवू 1, સુઈ જવું 1। આના સિવાય તમે બીજી પ્રવૃત્તિ પણ લખી શકો છો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ફેર કરી શકો છો। સમજ પડીને ચાલો હવે આપણે આગળ જોઈશું। જાહેરાત, શું કીધું છે? રાગીણીને ટીવી પર કાર્ટૂન જોવું ગમે છે। એક દિવસ તેને કાર્યક્રમની વચ્ચે આવતી જાહેરાતો ગણવાનો વિચાર આવ્યો। તેણે શોધ્યું કે દરેક વિરામ વખતે 14 જાહેરાતો આવે છે, તેમાંથી 10 જેટલી જાહેરાતોમાં બાળકો અભિનય કરે છે। બરાબર, તમે પણ કાર્ટૂન જોતા હશો, બરાબર ને? તો વચ્ચે બ્રેક આવે છે, બરાબર, એડ આવે છે, એને જાહેરાત કહીશું। તો એ ગણે છે કે વિરામ વખતે એટલે કે બ્રેક વખતે 14 જેટલી એડ એટલે કે જાહેરાત આવે છે, બરાબર। કાર્યક્રમ દરમિયાન આવતા ટૂંકા વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો। તમે આવૃત્તિ ચિહ્નનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીં કેટલી જાહેરાત આવે છે? 14। તો એના માટે તમારે આવૃત્તિ ચિહ્ન દર્શાવવાના છે। તો કયા આવશે? તો આવૃત્તિ ચિહ્ન આવી રીતે આવશે, બરાબર। કારણ કે એક આખો બોક્સ એટલે 4 અને ત્રાસી લાઈન એટલે 5, ફરીથી આખો બોક્સ અને ત્રાસી લાઈન એટલે 5 5 ને 5 10, પણ આપણે તો 14 કરવાના છે એટલે 1 2 3 4 એટલે 5 10 અને 14, બરાબર ને? ત્રાસી લાઈન નથી એટલે 4 જ આવશે એટલે 14 થઈ ગયા ને? આ તમારે તમારી ચોપડીમાં પેન્સિલથી ચિહ્ન દર્શાવવાના રહેશે। ચાલો હવે આગળ જોઈએ। ગરમ અને ઠંડુ, શું તમે ટીવી પર કે સમાચારપત્રમાં હવામાન અંગેનો અહેવાલ જોયો છે? અહીં 2 લંબા લેખ આપેલા છે, જો અહીં 2 આલેખ છે, તેઓ 4 શહેરોના મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં બતાવે છે, જે 2 ભિન્ન દિવસે લીધેલા તાપમાન છે। આ 4 શહેરોના નામ દિલ્હી, શિમલા, બેંગાલુરુ અને જેસલમેર છે, બરાબર। 4 શહેરના તાપમાન છે જે અલગ અલગ દિવસે લીધેલા છે, આ 1 જૂનના રોજ અને આ 1 ડિસેમ્બરના રોજ, અને એમાં 4 શહેર છે દિલ્હી, શિમલા, બેંગાલુરુ અને જેસલમેર। ચાલો હવે આપણે આ લંબ આલેખ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે। પહેલો સવાલ, 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? 1 જૂન ગરમ એટલે કે સૌથી વધારે તાપમાન ધરાવતો હોય એ, તો સૌથી વધારે તાપમાન 1 જૂનના રોજ કોનું છે? 38 કોનું? જેસલમેરનું, એટલે સૌથી વધારે ગરમ આવશે જેસલમેર। બીજો સવાલ છે, 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? તો 1 ડિસેમ્બરના આલેખમાં જોઉં, સૌથી વધુ ઠંડુ એનો અર્થ એ થશે કે સૌથી ઓછું તાપમાન,
તો આમાંથી સૌથી ઓછું તાપમાન કયા શહેરનું છે? તો સૌથી ઓછું તાપમાન શિમલાનું છે. કેટલું છે? 10°C બરાબર. તેથી આપણે અહીં લખીશું કે 1 ડિસેમ્બરના રોજ શિમલાનું તાપમાન કેવું છે? સૌથી ઓછું, એટલે કે તે સૌથી વધુ ઠંડુ આવશે. સમજ પડી ને? જેમ તાપમાન ઓછું તે શહેર ઠંડુ, ને જેમ તાપમાન વધારે એ શહેર ગરમ. સમજ પડી ને? તમારે આ સવાલના જવાબ તમારી ચોપડીમાં લખવાના રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈશું. એક જૂન અને 1 ડિસેમ્બર આ બે દિવસોએ કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? ચાલો, 1 જૂન અને 1 ડિસેમ્બર આ બે દિવસોમાં કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? તો દિલ્હીમાં 1 ડિસેમ્બરના રોજ 23 છે અને 1 જૂનના રોજ 33, એટલે એનો તફાવત કેટલો આવ્યો? 33માંથી 23 બાદ કરો તો 10 આવશે. ચાલો, શિમલાનો કેટલો છે? 10 1 ડિસેમ્બરના રોજ, અને 1 જૂનના રોજ 22, એટલે 22માંથી 10 જશે તો 12. ચાલો, હવે બેંગાલુરુનું 1 ડિસેમ્બરના રોજ 24 અને 1 જૂનના રોજ 28, 28માંથી 24 જાય તો કેટલા વધશે? 4. ચાલો, હવે જેસલમેરનું 1 જૂનના રોજ છે 38 અને 1 ડિસેમ્બરના રોજ આવશે 25, તો 38માંથી 25 જાય તો કેટલા વધે? 13. હવે અહીં સવાલ છે કે સૌથી ઓછો ફેરફાર, તો સૌથી ઓછો ફેરફાર થયો હોય એવો શહેર કયો છે? આનો 10, આનું 12, આનો 4 અને આનું 13, એટલે કોનું આવ્યું? બેંગાલુરુનો, બરાબર. તેથી આપણે અહીં લખીશું તફાવત આવે છે 4°C અને કયું શહેર આવશે? જે બાકીના બધા શહેરોના તે બે દિવસના તાપમાનના ફેરફાર કરતાં સૌથી ઓછો છે. કોનું? બેંગાલુરુનો. સમજ પડી ને? આ સવાલનો જવાબ પણ તમારે સમજીને તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈશું. શું કીધું છે? ઓસ્ટ્રેલિયામાં સસલા. અગાઉના સમયમાં ઓસ્ટ્રેલિયામાં સસલા ન હતા. વર્ષ 1780ની આસપાસ ઓસ્ટ્રેલિયામાં સસલા લાવવામાં આવ્યા હતા. તે સમયે આ સસલાઓનું ભક્ષણ કરે તેવા કોઈ પ્રાણીઓ ઓસ્ટ્રેલિયામાં ન હતા. આથી સસલાઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા લાગી, બરાબર. ચાલો, કલ્પના કરો કે તેઓએ પાકની શી હાલત કરી હશે. ચાલો, નીચેનું કોષ્ટક પ્રતિ વર્ષ સસલાઓની સંખ્યા કેટલી ઝડપથી વધી છે તે બતાવે છે. જો શરૂઆતમાં સસલાની સંખ્યા હતી 10, એક વર્ષ પછી 18, બે વર્ષ પછી 32, બરાબર, 3 વર્ષ પછી 58, 4 વર્ષ પછી 108. તો જો 10 પછી 10ના આપણે ડબલ કરીએ તો 20, તો 20 કરતાં ઓછા આવ્યા. પછી 18, 18ના ડબલ કરે તો 36, 36 કરતાં ઓછા આવ્યા, બરાબર ને? સમજ પડે છે ને? એટલે એના બમણા કરતાં થોડાક ઓછા વધે છે, બરાબર ને? ચાલો, હવે અહીં તમને પહેલો સવાલ આપેલો છે. શું કીધું છે? દરેક વર્ષ પછી સસલાની સંખ્યા ખાલી જગ્યા હતી. તો ચાલો, આપણે જોયું ને હમણાં કે ડબલ કરતાં કેવી છે? ઓછી. તેથી આ ચારે ચાર વિકલ્પમાંથી જવાબ શું આવશે? તો પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં થોડી ઓછી. સમજ પડી ને કેવી રીતે આવ્યું? ચાલો હવે આપણે આગળ જોઈશું. શું કીધું છે? 6 વર્ષના અંતે સસલાઓની સંખ્યા ખાલી જગ્યાને નજીક હતી. 6 વર્ષના અંતે. ચાલો, તો આપણે જોયું કે 10 પછી 10ના ડબલ કરીએ તો 20, એના કરતાં અડધા. તો એવી જ રીતે અહીં આપણે 108ના ડબલ કરીશું તો શું આવશે? 216, એના કરતાં અડધા, એટલે આપણે 200 વિચારી લઈએ. પછી 200ના ડબલ કરીએ એટલે 400, બરાબર ને? તો કોની નજીક હશે? તો અહીં આપણે લખીશું કે 400ને નજીક હશે. સમજ પડી ને કેવી રીતે? ચાલો આગળનો સવાલ જોઈએ. કેટલા વર્ષ પછી સસલાઓની સંખ્યા 1000ને પાર કરી જશે? 1000ને પાર. તો 6 વર્ષમાં આપણે જોયું કે 6 વર્ષમાં કેટલી આવી? 400ને પાર, બરાબર ને? તો આપણે એના ડબલ કરીશું એટલે કે 800ને પાર આવશે 7 વર્ષ પછી.
बराबर ने। पछी एना डबल करीशू एटले आपणो जवाब आवशे के 8 वर्ष पछी। केम? कारण के 7 वर्षे तो 800 नी थोड़ाक ओछा हशे, बराबर ने, 800 थी थोड़ाक ओछा हशे। पछी 8 वर्षे 800 ना डबल एटले 1600, 1600 थी थोड़ाक ओछा एटले 1000 ने पार करी जशे, बराबर ने। एटले 1000 नी ऊपर 1600 आवी गया ने, एटले जवाब शुं आवशे? 8 वर्ष। समझ पड़े छे ने? आ जवाब पर तमारे समझीने तमारी चोपड़ीमां लखवाना रहेशे। एना आगळनुं आपणे आगला तासमां જોઈશું। થેન્ક યુ।